43 વર્ષના આતિશી મરલીના દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. દિલ્હીના ધારાસભ્ય દળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂકીને પછી એની જાહેરાત કરી છે. પરંતુ આના પછી જે દિલ્હીની રાજનીતિમાં થવા જઈ રહ્યું છે એ ખૂબ મોટો વળાંક લાવીને ત્યાં મૂકવાનું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. હરિયાણાની ચૂંટણીનું એલાન. હરિયાણાની ચૂંટણીની વચ્ચે અરવિંદ કેજરીવાલને મળેલા જામીન. જામીનમાં મૂકવામાં આવેલી શરત કે મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે, મુખ્યમંત્રી તરીકેના કામો નહીં કરી શકે, ત્યારે અરવિંદ કેજરીવાલ પર એ ફરજ આવીને પડી કે એમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે. જેલમાં હતા એ દરમિયાન પણ અરવિંદ કેજરીવાલ રાજીનામું આપવા તૈયાર નહોતા થયા. કોઈ તો હોવું જોઈએ કે જે એક્ટિંગ ચીફ મિનિસ્ટર બને, કોઈ તો એવું હોવું જોઈએ જે મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળે. દિલ્હીમાં આટલા સમય સુધી એ નહોતું. એ સમય ભારતીય રાજનીતિમાં બહુ સામાન્યપણે નથી જોવા મળતા કે બે બે રાજ્યોના મુખ્યમંત્રી આ રીતે જેલમાં હોય. પણ એવું થયું હતું કે જ્યારે ઝારખંડમાંથી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને એકસાથે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેસના સંદર્ભે જેલમાં હતા. હેમંત સોરેન જેલમાં હતા અને એમણે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે ચંપઈ સોરેનને ઝારખંડમાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પણ જેવા હેમંત સોરેન પાછા આવ્યા કે તરત જ એમણે કાર્યભાર સંભાળી લીધો. હેમંત સોરેન માટે એવું કહેવાય છે કે ઝારખંડમાં એક રાજનૈતિક તક એ ચૂક્યા. એ જ્યારે જેલમાંથી આવે છે એના પછી એમણે જનતાના ફેંસલાની પ્રતીક્ષા કરવાની હતી. ચંપઈ સોરેન ચૂંટણી તો એમ પણ ઝારખંડમાં આવી જ રહી છે, બહુ લાંબો સમય હતો નહીં. પરંતુ હેમંત સોરેન કદાચ એ ધીરજ ન રાખી શક્યા અને ચંપઈ સોરેન એકવાર મળેલી મુખ્યમંત્રીની ખુરશીને ન છોડી શક્યા. દિલ્હીમાં શું અલગ હશે? દિલ્હીમાં એવું કહેવાઈ રહ્યું છે કે આતિશી મરલીના મુખ્યમંત્રી બન્યા પછી હવે તો કેજરીવાલ બહાર આવી ગયા છે. જેલમાંથી એમણે કોઈને મુખ્યમંત્રી નથી બનાવ્યા, બહુ વિચારીને લેવામાં આવેલો નિર્ણય છે. મનીષ સિસોદિયાને એ બનાવી શકે એમ નહોતા એમના કહેવા પ્રમાણે. સંજયસિંહ નહીં તો આતિશી મરલીના સિવાય એમ પણ કોઈ બીજો એ કોઈ મોટો ઓપ્શન નહોતો દેખાતો. હવે આતિશીના મુખ્યમંત્રી બન્યા પછી દિલ્હીમાં આવનારા સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં કયું ફેક્ટર છે જે કામે લગાડવામાં આવશે? આતિશી મરલેના પોતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા છે. મનીષ સિસોદિયાએ જ્યારે દિલ્હીનું એજ્યુકેશન મોડેલ એક આખા દેશમાં પ્રસ્થાપિત કર્યું અને અલગ અલગ જગ્યાએ સંદેશા આપ્યા તો એમની સાથે કામ કરવામાં, એમની એકદમ ઘનિષ્ઠ રહીને કામ કરવામાં કોઈ હોય તો એ આતિશી હતા. હવે આતિશી મુખ્યમંત્રી બનવાના છે. દિલ્હીની વિધાનસભાની ચૂંટણી એ પરીક્ષા થવાની છે અરવિંદ કેજરીવાલ માટે, એ પરીક્ષા થવાની છે આમ આદમી પાર્ટી માટે. એવું પોલિટિકલ સ્ટાર્ટઅપ કે જેના માટે કહેવાયું કે 10 વર્ષનું આ એવું રાજનૈતિક સ્ટાર્ટઅપ છે જે મોસ્ટ સક્સેસફુલ છે. કેમ કે બે બે રાજ્યમાં સરકાર છે, કોઈ ને કોઈ રીતે એમના સાંસદ પણ છે, એટલે જે એમની રાજનૈતિક પ્રેઝન્સ દેખાતી હતી 2022ની ગુજરાતની ચૂંટણી પહેલાં પણ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી. પણ 2022 પછી એમનો જે ડાઉનફોલ શરૂ થયો અત્યારે ખાસા બધા અંશે એમના કાર્યકર્તાઓથી માંડીને બહુ બધા દ્રષ્ટિકોણથી નિરાશાની ગર્તામાં છે એ પાર્ટી. આતિશી મરલીના એને એમાંથી કેમ કેવી રીતે બહાર કાઢી શકે છે? દિલ્હીની શિક્ષા એક આખો અલગ વિષય છે, પણ એ સિવાય દિલ્હીના બહુ બધા પ્રશ્નો છે, સમસ્યાઓ છે. કોર્પોરેશન એમની પાસે છે, કોર્પોરેશનના એવા જ હાલ છે જેવી રીતે દેશના બાકીના શહેરોના કોર્પોરેશનના હાલ છે. સામાન્ય માણસો પાણીમાં ડૂબીને મરી રહ્યા છે, રસ્તા પર ખાડા છે, ચારેય બાજુ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ચર્ચામાં છે, દિલ્હીમાં પાણીની સમસ્યાઓ છે. એક દિલ્હી છે કે જે આપણે જોઈએ છીએ ફરવા જઈએ ત્યારે, અને એક દિલ્હી એવું છે કે જે આજે પણ એને ખબર જ નથી પડતી કે કેવી રીતે પાટનગરમાં છે. તો એ હિસ્સાનું જે દિલ્હી છે, જે જ્યાં ઝૂંપડીઓ છે, જ્યાં વસ્તીઓ બધી એક સાથે ઘણી બધી માનવ વસાહતો આવેલી છે, એ સમસ્યાને કેવી રીતે નિરાકરણ આપે છે? પંજાબ હરિયાણામાં કેવી રીતે પોતાની સત્તા ટકાવીને રાખે છે? ઘણા બધા સવાલો છે. ઓક્ટોબર મહિનામાં આમ તો ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ ગુજરાત અને દેશમાં શરૂ થવાની છે રાજનીતિક ગરમી. આ ગરમીની મોસમ કોના માટે શું લઈને આવે છે અને કોના માટે એકદમ થીજાવી દેનારી ઠંડક લઈને આવે છે એના પર નજર રહેશે. હાલ તો જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, આતિશી મરલીના માટે જે શુભેચ્છા સંદેશો શરૂ થયા છે ગુજરાતથી લઈને દેશ સુધી, સાંભળીએ એને. હલો, માનની અરવિંદ કેજરીવાલજીને જ્યારે ઈમાનદારી ઉપર ભાજપે વાર કર્યો અને ભાજપે નક્કી કર્યું હતું કે જે રીતે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને બીજા રાજ્યોની જેમ સરકારો પાડી દીધી એમ અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને ખતમ કરી દેશું. અને અરવિંદ કેજરીવાલ સમજતા હતા કે હું રાજીનામું આપીશ, જેલમાં જતા વખતે તો આ લોકો ખેલ કરશે, અને ખેલ થોડું ઘણું કર્યું પણ કર્યું, એકાદ બે તનને રાજીનામા આપવા પણ આપ્યા ખરા, પણ અરવિંદ કેજરીવાલજીને એના સૈનિકો અને એની ઈમાનદારી એ કાયમ રહી. નીચલી કોર્ટથી લઈ અને સુપ્રીમ સુધી, ઈડી અને સીબીઆઈમાં બંનેમાં 2 વર્ષ પછીનો કેસ પાછો કાઢીને સીબીઆઈએ પણ ધરપકડ કરી, પાછી જેલમાં નાખ્યા, અને બંનેમાં અરવિંદ કેજરીવાલજીને જમાનત મળી, કોઈ સબૂત અત્યાર સુધી મળ્યું નથી. અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી
જે એની ઈમાનદારી ઉપર વાર થયું એટલે એને લાગ્યું કે હવે કોર્ટનો ચુકાદો આવતા તો 15-20 વર્ષ લાગી જશે જ્યાં નિર્દોષ છૂટતા. એટલે એણે મુખ્યમંત્રીમાંથી પદમાંથી રાજીનામું આપી દીધું. પેલા એવા મુખ્યમંત્રી છે જે કામની રાજનીતિ ઉપર મત માનતા, તમે કામ કર્યું તો મત આપજો. આ પેલા એવા મુખ્યમંત્રી છે કે જેમણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને રાજીનામાની પેશકશ સામેથી કરી દીધી, મારે નથી દિલ્હીનો મુખ્યમંત્રી રહેવું. એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી પોતાની ઈમાનદારીને છે એ જનતા નક્કી કરશે, અને ઈમાનદારી જનતા જ્યારે જનતાની વચ્ચે જશે અને અગ્નિ પરીક્ષાનો પસંદ કર્યું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી અગ્નિ પરીક્ષામાંથી પાસ થશે. આજે જ્યારે આતિશીજી મારા ખૂબ જ અમારા લીડર છે, મારા મિત્ર પણ છે, અહીંયા ગુજરાત પણ આવે છે ત્યારે અહીંયા આવતા હોય છે. આતિશીજી જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની શિક્ષણ નીતિમાં મનીષસિંહની સાથે રહીને આતિશીજીએ ખૂબ કામ કર્યું છે, અમે ખૂબ નજરે નિહાળ્યું છે, અને મંત્રી તરીકે પણ એમણે ખૂબ ઉમદા કામ કર્યું છે, મુખ્યમંત્રી તરીકે પણ એ ખૂબ જ દિલ્હીના લોકોની વચ્ચે સફળતાપૂર્વક કામ કરશે એવી મને પૂરો વિશ્વાસ છે.